દારૂબંધીના કડક અમલના દાવા વચ્ચે ફરી એકવાર દારૂબંધીના દાવાની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે, અને તે પણ માં સરસ્વતી ધામમાં. છોટાઉદેપુર જિલ્લાના બોડોલી તાલુકાના કંઠ માંડવા ગામની પ્રાથમિક શાળાનો શિક્ષક દારૂના નશામાં ધૂત થઈને શાળામાં ચાલુ પરીક્ષાએ વર્ગખંડમાં આરામ ફરવાવતો વિડીયો વાયરલ થયો છે. એસટી વિભાગ બાદ હવે શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં બોડેલી તાલુકાના કંઠમાડવા ગામની પ્રાથમિક શાળાનો એક દારૂના નશામાં ધૂત થઈને શાળાના વર્ગખંડમાં આરામ ફરમાવતો વિડીયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વિડીયામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક તરફ શાળાના વિદ્યાર્થીઓ હાલમાં પરીક્ષા ચાલતી હોય પરીક્ષા આપી રહ્યા છે, તો બીજી તરફ નશામાં ધૂત શિક્ષક વર્ગખંડમાં આરામ ફરવાઈ રહ્યું છે. શાળાના અન્ય શિક્ષક અને ગ્રામજનો દ્વારા શિક્ષકને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ શિક્ષક નશામાં એટલો ચૂર છે કે તે ઉઠી શકતો નથી. ત્યારે શાળામાં હાજર આ શિક્ષક ખુદ દારૂનો બંધાણી હોવાનું જણાવી રહ્યો છે. શાળાનો શિક્ષક રાવજી વસાવા આમ તો ઘરેથી દારૂ પીને શાળામાં આવતો હોવાનું જણાવે છે, પરંતુ શાળાના વર્ગખંડની બહાર પડેલ દારૂની પોટલીઓ શિક્ષક શાળામાં પણ દારૂનું સેવન કરતો હોવાનું પ્રસ્થાપિત કરે છે. તો બીજી તરફ આ શિક્ષક જ્યારે દારૂમાં હોય છે ત્યારે જુદા જુદા બહાના હેઠળ શાળાની વિદ્યાર્થીઓની સાથે પણ અણસાતું વર્તન કરતો હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં શાળાની મુલાકાતે દોડી આવેલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસ કરી હતી અને શાળાનો આ શિક્ષક દારૂના નશામાં હોવાનો ખુલાસો કર્યો છે, અને દારૂ પીને શાળામાં આવતા આ શિક્ષક સામે તપાસ કરી કાર્યવાહી કરવાનું જણાવી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ બોડેલીમાં દારૂ પીને એસટી ચલાવતા ડ્રાઈવર અને કંડક્ટરનો કિસ્સો સામે આવ્યો હતો, અને હવે શિક્ષણના ધામમાં કે જ્યાં વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કરવાની જેમની જવાબદારી છે એવા શાળાના શિક્ષક ખુદ દારૂ પીને નશામાં ધૂત થઈ શાળામાં આવતા હોય ત્યારે આવી શાળામાં શિક્ષણની સ્થિતિનો અંદાજ લગાવી શકાય. ત્યારે ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધીની કડક અમલમાં દાવાઓ સામે પ્રશ્નાર્થ ઊભો થાય છે. અલ્લા રખા પઠાણ, ZS TV નસવાડી.